નમસ્કાર આ વિડિયો છે સાયન્સ ક્લાસ ટેન ચેપ્ટર ટેન પાર્ટ સેવન આગલા પાર્ટની અંદર આપણે અંતર્ગોળ અરીસાનું સૂત્ર મેળવી ગયા એની અંદર આપણે વાત કરેલી હતી અંતર્ગોળ અરીસાનું સૂત્ર વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન એફ આ ખ્યાલ છે તમને વી એટલે વસ્તુ પ્રતિબિંબ અંતર યુ એટલે વસ્તુ અંતર અને એફ એટલે કેન્દ્ર લંબાઈ આ અંતર્ગોળ અરીસાના સૂત્રમાં દાખલાઓ ઘણા બધા પૂછાઈ શકે તમને અને દાખલાઓની અંદર તમારે સંજ્ઞા પદ્ધતિના ઉપયોગની મદદથી દાખલાઓ ગણવાના હોય છે હવે એમાં આગળના ટોપિકમાં વધ્યા આપણે મોટવણી ઇંગ્લિશમાં કહેવાય છે એને મેગ્નિફિકેશન આપણી એનસીઆરટીની સ્ટ્રેટેજી પ્રમાણે દરેકે દરેક લાઇનનો અભ્યાસ કરતા જઈએ હું તમને ઓવરઓલ વાત કરી દઉં આપણે વસ્તુની ઊંચાઈને કીધેલી હતી એચ અને પ્રતિબિંબની ઊંચાઈને આપણે કહીએ છીએ h ડેશ મોટવણીની વ્યાખ્યા અથવા તો સૂત્ર ખરેખર આવું છે મોટવણીની સંજ્ઞા છે એમ અને એનું સૂત્ર છે પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે એચ ડેસ છેદમાં વસ્તુની ઊંચાઈ એચ આ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને અરીસાની મોટવણી કહેવામાં આવે મોટવણી ઉપરથી પ્રતિબિંબ કેવડું હશે એટલે કે પ્રતિબિંબનો પ્રકાર પરિમાણ અને અરીસાનો પ્રકાર પણ તમે નક્કી કરી શકો જોતા જઈએ આપણે મોટવણીમાં ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષ કેટલું વિવર્ધિત છે તેનું સાપેક્ષ પ્રમાણ આપે છે એટલે કે વસ્તુનું પ્રતિબિંબ મળે આપણને એ વસ્તુ કરતાં કેવડું મોટું છે એનું પ્રમાણ આપશે તે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર રૂપે રજૂ કરી શકાય છે એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ આપણે એચ ડેસ લીધી હતી વસ્તુની ઊંચાઈને કીધું હતું એચ એ બંનેનો ગુણોત્તર એને આપણે મોટવણી કહી શકીએ તેને સામાન્ય રીતે મૂળાક્ષર એમ દ્વારા રજૂ કરાય છે એટલે મોટવણીની સંજ્ઞા છે એમ ફરીથી તમને આગળ આપેલું છે જો વસ્તુની ઊંચાઈ એચ હોય તથા પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ હોય તો ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી એમ નીચે પ્રમાણે દર્શાવી શકાય હવે તમારે આ સૂત્ર લખવાનું છે મોટવણીનું મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ છેદમાં વસ્તુની ઊંચાઈ એચ એટલે કે મોટવણીનું સૂત્ર એમ બરાબર એચ ડેશ અપોન એચ હવે આગળ આ જ સૂત્ર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં સમજાવેલ છે આપણે એક વિડીયોની અંદર અંતરગોળ અરીસાનું સૂત્ર મેળવેલું છે એ જ આકૃતિનો ઉપયોગ કરી અને મોટવણીનું સૂત્ર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સ્વરૂપમાં પણ મેળવી શકાય અહીંયા આપણને ડાયરેક્ટ સૂત્ર આપેલું છે મોટવણી એમને વસ્તુ અંતર યુ તથા પ્રતિબિંબ અંતર વી સાથે પણ સાંકળી શકાય છે તેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે એટલે કે મોટવણી એમ બરાબર એક સૂત્ર હતું આપણી પાસે એચ ડેસ અપોન એચ બીજું સૂત્ર થઈ જશે માઇનસ વી અપોન યુ એટલે તમે જે જરૂરિયાત હોય એને પ્રમાણે મોટવણીનું સૂત્ર વાપરી શકશો એક સૂત્ર અવઈ વાપરી શકો એચ ડેસ અપોન એચ બીજું સૂત્ર આમે વાપરી શકો માઇનસ વી અપોન યુ જ્યાં તમે કહી શકો વી છે પ્રતિબિંબ અંતર યુ છે વસ્તુ અંતર હવે જોજો આ મોટવણીનું સૂત્ર આપણી પાસે છે એમવાળી વાત છે આપણી પાસે એમનું સૂત્ર આપણી પાસે છે એમ બરાબર એચ ડેસ અપોન એચ હવે અહીંયા આપણે થોડીક ચર્ચા કરવી છે મોટવણી વિશે એમ બરાબર આવું લખી શકીએ એચ ડેસ અપોન એચ હવે વસ્તુની ઊંચાઈ એચ છે એ હંમેશા ધન જ લેવામાં આવે હવે જો પ્રતિબિંબની ઊંચાઈ ધન મળે તો તમને મોટવણીનો જવાબ ધન મળશે એટલે કે મોટવણી પ્લસ મળશે હવે પ્રતિબિંબની ઊંચાઈ ધન ક્યારે મળે બરાબર જોઈ લેજો તો કે પ્રતિબિંબ કેવું હોય આભાસી અને ચત્તુ એટલે તમે જો મોટવણી ધન મળે તો તમે કહી શકશો પ્રતિબિંબ હશે આભાસી અને ચત્તુ હવે આ તો પ્લસ જ હશે વસ્તુ ઊંચાઈ જો પ્રતિબિંબ ઋણ મળે તો પ્રતિબિંબ નીચે તરફ હશે એટલે કે ઉલટું હશે અને મોટવણીનો જવાબ મળશે માઇનસ એટલે હું આમ લખી નાખીશ મોટવણી બરાબર માઇનસ એટલે કે માઇનસ ઉપરથી તમે કહી શકશો પ્રતિબિંબ હશે વાસ્તવિક અને વાસ્તવિક હશે ઉલટું જો મોટવણી એક મળે હવે જોજો બરાબર મોટવણી એક ક્યારે મળશે તો કે હું આમ લખી શકીશ મોટવણીનું સૂત્ર એચ દેશ અપોન એચ જો એચ અને એચ દેશ સમાન હશે ત્યારે મોટવણીનો જવાબ કેટલો મળવાનો છે એક એક મોટવણીનો જવાબ મળે એનો મતલબ એમ કે વસ્તુ અને પ્રતિબિંબની ઊંચાઈ હશે સરખી હવે વસ્તુ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી ક્યારે મળે છે તો કે સમતલ અરીસામાં એટલે એમ બરાબર આપણને એક મળ્યો એનો મતલબ એમ કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હશે અને આવું હશે સમતલ દિશામાં હવે જોજો બરાબર બીજું એમ બરાબર એચ ડેસ અપોન એચ લઈએ એચ ડેસ અપોન એચ હવે જો મોટવણીનો જવાબ ગ્રેટર દેન વન મળે એટલે કે એક કરતાં મોટો તો અંશ છે એ મોટો હોય તો જ જવાબ એક કરતાં મોટો મળે એટલે કહી શકો કે પ્રતિબિંબ મોટું હશે અને જો મોટવણીનો જવાબ એક કરતાં નાનો મળે તો કહી શકો કે પ્રતિબિંબ નાનું હશે હવે મોટવણી ઉપરથી બીજી ઘણી બધી વાત પણ નક્કી કરી શકાય આપણે એક ઇમેજ દ્વારા જોઈએ અહીંયા હવે તમે અહીંયા જોઈ શકશો મોટવણીનું મૂલ્ય પ્રતિબિંબનો પ્રકાર આ મોટવણીનું મૂલ્ય છે પ્રતિબિંબનો પ્રકાર પરિમાણ અને અરીસાનો પ્રકાર જો મોટવણી પ્લસ વન હોય તો પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે આભાસી ચત્તુ અને વસ્તુના કદ જેટલું જ અને ત્યારે તમને અરીસો કેવો મળે તો કે સમતલ અરીસો આભાસી ચત્તુ અને વસ્તુના કદ જેટલું જ હોય તો એ સમતલ અરીસાની અંદર હોય હવે જો માઇનસ મળી ગયું તો માઇનસ મળે એટલે તમને હમણાં આપણે વાત કરી ગયા માઇનસ ક્યારે મળે તો કે પ્રતિબિંબ ઉલટું હોય ત્યારે ઉલટું હોય એટલે કેવું હોય વાસ્તવિક હોય પણ એક મોટવણી છે એનો મતલબ એ કે વસ્તુ અને પ્રતિબિંબ એક સરખા હોય એટલે વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ જેટલું જ અને અરીસો અંતર્ગોળ અરીસો તમે યાદ કરજો અંતર્ગોળ અરીસા માટે આપણે આકૃતિઓ જોઈ ગયા જેમાં વસ્તુ વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકેલી હતી ત્યારે પ્રતિબિંબ વસ્તુના કદ જેવડું જ મળેલું હતું અને ઉલટું મળેલું હતું એનો મતલબ એમ કે અંતર્ગોળ અરીસામાં આ મળે છે હવે ગ્રેટર ધેન વન ગ્રેટર ધેન વન હશે એટલે પ્રતિબિંબ મોટું હશે અને ઋણ ઋણ હશે એટલે વાસ્તવિક અને ઉલટું અને મોટું તો આ અંતરગોળ અરીસામાં મળે છે વળી પાછું તમારે વિચારવાનું કે આવું ક્યાં મળે છે તો કે વસ્તુ સી અને એફની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ સી થી દૂર મળતું તું ઊલટું મળતું તું અને મોટું મળતું તું તમે ઓલી છ છ આકૃતિઓ છે એકવાર નજર સમક્ષ રાખજો એટલે તમને દરેકે દરેક આકૃતિનો અર્થ સમજાઈ જશે હવે ચોથાની અંદર લેસ ધેન વન એટલે વસ્તુ મોટી હશે પ્રતિબિંબ નાનું હશે અને ઋણ ઋણ આવી ગયું એટલે વાસ્તવિક ઉલટું અને પ્રતિબિંબ કેવું હશે નાનું અરીસાનો પ્રકાર થઈ જશે અંતર્ગોળ હવે ગ્રેટર ધેન વન અને ધન જો ધન મળી ગયું તો આભાસી અને ચત્તું અને ગ્રેટર ધેન વન હશે એટલે પ્રતિબિંબ મોટું અંતરગોળ અરીસો આ ક્યાં મળે છે અંતર્ગોળ અરીસામાં એક જ જગ્યા ઉપર આભાસી અને ચત્તું મળતું હતું તો કે વસ્તુ હોય પી અને એફની વચ્ચે તો પ્રતિબિંબ મળતું હતું આપણે અરીસાની પાછળની સાઈડ આભાસી અને ચત્તું અને મોટું પ્રતિબિંબ મળતું હતું અરીસો હતો અંતર્ગોળ લેસ દેન વન અને ધન ધન મળી ગયું એટલે તો આભાસી અને ચત્તું થઈ ગયું લેસ દેન વન હશે એટલે પ્રતિબિંબ નાનું હશે અને આ કયો અરીસો છે તો કે બહિર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસાની બીજી આકૃતિ હતી આપણી વસ્તુ છે એ અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે લીધી હતી તો આપણને મળતું પ્રતિબિંબ છે એ પી અને એફની વચ્ચે મળેલું હતું અને પ્રતિબિંબ મળેલું હતું નાનું તો તમને ઘણી બધી વખત એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે મોટવણીનું મૂલ્ય આટલું છે ગ્રેટર ધેન વન છે લેસ ધેન વન છે પ્લસ છે પ્લસ વન છે માઇનસ વન છે એના ઉપરથી તમને પૂછે પ્રતિબિંબનો પ્રકાર પરિમાણ અને અરીસાનો પ્રકાર નક્કી કરો તો આ કોષ્ટક બરાબર સમજી લેજો એટલે તમને ક્યાંય ભૂલ નહીં પડે જોઈએ આપણે આગળ મોટવણીમાં અહીં નોંધો કે વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે કારણ કે મોટાભાગે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે આભાસી પ્રતિબિંબો માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવી પડે જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ માટે ઋણ લેવામાં આવે આ આપણને ખ્યાલ છે આભાસી પ્રતિબિંબ હોય તો પ્રતિબિંબની ઊંચાઈ ધન હશે જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ માટે ઋણ લેવામાં આવે મોટવણીના મૂલ્યમાં રહેલ ઋણ ચિહ્નથી પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ જાણી શકાય અને ધન ચિહ્ન દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે આ બધી જ વિગત આપણે કોષ્ટકની અંદર જોઈ ગયા અલગથી સેપરેટલી પણ આપણે એ વાત શીખી ગયા તો આ વાત છે તમારે મોટવણી વિશેની હવે તમને ઉદાહરણ આપેલું છે ઉદાહરણ સમજીએ પહેલાં એક વસ્તુ બરાબર સ્પષ્ટ સમજી લઈએ તમે જોજો બરાબર હું અંતર્ગોળ અરીસોવાળી વાત કરું છું અંતર્ગોળ અરીસો લઈએ આપણે તો અંતર્ગોળ અરીસામાં પી એફ કેન્દ્ર લંબાઈ આ બાજુ હશે એટલે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હશે બહિરગોળ અરીસો લઈએ તો પી એફ સી એટલે બહિરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા હશે ધન ફરીથી અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હશે જ્યારે બહિરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હશે વસ્તુ અંતર યુ હંમેશા ઋણ હશે એટલે આ વસ્તુ તમારા મગજમાં બરાબર ક્લિયર રાખજો ફરી પાછું અંતરગોળ અરીસામાં પીથી ડાબી તરફનું અંતર માપીએ છીએ કેન્દ્ર લંબાઈ ઋણ જ હોવાની બહિરગોળ અરીસામાં પીથી જમણી બાજુ માપીએ છીએ એટલે કેન્દ્ર લંબાઈ એફ હંમેશા ધન જ હોવાની વસ્તુ અંતર યુ હંમેશા ઋણ જ હોવાનું તો હવે તમારે પ્રતિબિંબ અંતર વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ આવું બધું દાખલાની અંદર ગોતવાનું થશે ફરી પાછું દાખલા માટેની હજી તમને એક સૂત્રની યાદ અપાવી દઉં તો આપણી પાસે પહેલાં અરીસાનું સૂત્ર હતું એ પહેલાં એક વક્રતા ત્રીજ્યા અને કેન્દ્ર લંબાઈ એફના સંબંધ વચ્ચેનું સૂત્ર આવી ગયું તો એ સૂત્ર હતું આપણી પાસે આર બરાબર ટુ એફ કેન્દ્ર લંબાઈના બમણાં વક્રતા ત્રિજ્યા બરાબર હોય બીજું સૂત્ર આવું હતું વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન એફ એટલે કે અરીસાનું સૂત્ર ત્રીજું સૂત્ર હતું આપણી પાસે મોટવણીનું તો મોટવણીનું સૂત્ર હતું આપણી પાસે મોટવણી એમ ઇઝ ઇક્વલ્સ ટુ એચ ડેસ અપોન એચ અથવા તો મોટવણી એમ બરાબર માઇનસ વી અપોન યુ આટલા સૂત્ર ઉપર આધારિત તમને દાખલાઓ ગણતરી કરવાની છે અથવા તો આ સૂત્ર ઉપર આધારિત દાખલાઓ આપણને પૂછાઈ શકે જોઈએ આપણે અહીંયા પહેલો દાખલો આપણો કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા ત્રણ મીટર છે જો એક બસ અરીસાથી પાંચ મીટરના અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ નક્કી કરો ફરી પાછું બહિર્ગોળ અરીસો આપેલો છે તમને તો કેન્દ્ર લંબાઈ હંમેશા હશે ધન કેન્દ્ર લંબાઈ ધન હોય તો એમની વક્રતા ત્રિજ્યાય ધન હોય એટલે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આપણને આપેલી છે આર બરાબર ત્રણ મીટર છે મારી પાસે સૂત્ર છે આર બરાબર ટુ એફ તો એફ જોતું હોય તો શું થઈ જશે આર અપોન ટુ ફરી પાછું અહીંયા લખું છું હું એફ બરાબર આર તરીકે ત્રણ છેદમાં લખું છું હું બે તો એફનો જવાબ મળી જશે મને એક પોઈન્ટ પાંચ મીટર એટલે આ મને મળી ગયું કેન્દ્ર લંબાઈ એફ આગળ આપેલું છે જો બસ અરીસાથી પાંચ મીટર અંતરે આવેલી હોય એટલે વસ્તુ અંતર તમને આપેલું છે યુ બરાબર પાંચ મીટર પાંચ મીટર આપેલું છે એને આપણે લખીએ અહીંયા યુ બરાબર માઇનસ પાંચ મીટર તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે વી બરાબર ક્વેશ્ચન માર્ક હવે જોજો અહીંયા સેમ છે સિમ્પલ જ છે વક્રતા ત્રીજ્યા આર ત્રણ મીટર વસ્તુ અંતર આપણે માઇનસ જ લેવાનું છે એટલે માઇનસ પાંચ મીટર પ્રતિબિંબ અંતર શોધવાનું છે પ્રકારવાળી વાત છે એટલે અને પરિમાણ પરિમાણ એટલે એચ હવે કેન્દ્ર લંબાઈ અહીંયા આપણે મેળવી ગયા છીએ આર બાય ટુ એટલે મળશે એક પોઈન્ટ પાંચ હવે બીજું કાંઈ નથી કરવાનું અરીસાના સૂત્રની અંદર એફની કિંમત મૂકવાની છે અને યુની કિંમત મૂકવાની છે અને સાદુરૂપ આપી અને વી ગોતવાનું છે હવે અરીસાનું સૂત્ર વન અપોન વી પ્લસ વન અપોન યુ બરાબર વન અપોન એફ જો હું વન અપોન વીને સૂત્રનો કરતાં બનાવું તો પ્લસ વન અપોન યુ છે એ સામેની સાઈડ વહી જશે એટલે વન અપોન એફ માઇનસ વન અપોન યુ થશે એટલે કે આ સૂત્ર મળી જશે વન અપોન વી બરાબર વન અપોન એફ માઇનસ વન અપોન યુ હવે તમારે કિંમત મૂકવાની છે એફની અને યુની તો અહીંયા ઇઝ ટુ એકના છેદમાં એફની કિંમત છે પ્લસ એક પોઈન્ટ પાંચ એટલે અહીંયા એક પોઈન્ટ પચાસ લખેલું છે આ માઇનસ એમને એકના છેદમાં યુની કિંમત છે માઇનસ પાંચ એટલે અહીંયા માઇનસ પાંચ લખી નાખું આ માઇનસ અને આ માઇનસ થઈ જશે એટલે એકના છેદમાં એક પોઈન્ટ પચાસ પ્લસ એકના છેદમાં પાંચ એટલે હવે તમારી પાસે આ સૂત્ર આવી ગયું એકના છેદમાં એક પોઈન્ટ પચાસ પ્લસ એકના છેદમાં પાંચ હવે અહીંયા લસા લેવાનો છે આનો લસા લઈશો તમે તો સાત પોઈન્ટ પાંચ થઈ જશે જો એમ મગજમાં ના ઉતરે તો આ સ્ટેપ અહીંયા ગુણાકાર કરી નાખો આ સ્ટેપનો અહીંયા ગુણાકારી કરી નાખો અને આ બે સ્ટેપનો છેદમાં ગુણાકાર કરી નાખો એટલે પાંચ વત્તા એક પોઈન્ટ પાંચ છેદમાં સાત પોઈન્ટ પચાસ એટલે તમને આ સ્ટેપ મળી જશે હવે સાત પોઈન્ટ પચાસ અહીંયા તમને શેના બરાબર મળે છે તો કે વન અપોન વી બરાબર હવે વન અપોન વી બરાબર ખરેખર મળે છે આવું ઉપરના ભાગમાં થઈ ગયા છે છ પોઈન્ટ પચાસ અને નીચેના ભાગમાં થઈ ગયા છે સાત પોઈન્ટ પચાસ તો બેય બાજુ વ્યસ્ત કરું તો હું વી બરાબર મળી જાય એટલે સાત પોઈન્ટ પચાસ છેદમાં છ પોઈન્ટ પચાસ આ બેનો ભાગાકાર કરો એટલે મળે એક પોઈન્ટ પંદર મીટર પણ તમારે તમારી જાતે રફની અંદર સાત પોઈન્ટ પચાસ ભાગ્યા એક પોઈન્ટ પચાસ કરવાના ખરેખર જવાબ મળે છે કે નહીં અથવા તો આપણને આવડે છે કે નહીં એ ચેક કરવાનું ના આવડતા હોય તો ઘડિયાળો ભાગાકાર ગુણાકારની રીત બરાબર શીખી લેવાની એટલે સાદુરૂપ સહેલાઈથી થઈ જશે તમે સાદુરૂપ આપવાની જેટલી પ્રેક્ટિસ કરશો એટલો વધારેમાં વધારે તમને ફાઇનલ એક્ઝામની અંદર ફાયદો થશે હવે જોઈએ જવાબ આપણો મળે છે પ્લસ પ્લસ જવાબ મળે છે એનો મતલબ એમ કે પીની જમણી બાજુ મળે છે હવે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે એક પોઈન્ટ પંદર મીટર અંતરે મોટવણીનું સૂત્ર એચ ડેસ અપોન એચ અથવા તો માઇનસ વી અપોન યુ તો અહીંયા માઇનસ વીની કિંમત છે એક પોઈન્ટ પંદર યુની કિંમત છે માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે જવાબ મળશે પ્લસ જીરો પોઈન્ટ ત્રેવીસ મોટવણી પ્લસ મળે છે એનો મતલબ એમ કે પ્રતિબિંબ હશે જતું ચત્તું પ્રતિબિંબ હોય તો પ્રતિબિંબનો પ્રકાર થાય આભાસી એટલે મને મળતું પ્રતિબિંબ થયું આભાસી અને ચત્તુ હવે તે પરિમાણમાં વસ્તુ કરતાં ઝીરો પોઈન્ટ ત્રેવીસ ગણું નાનું છે એટલે ખરેખર આમ થયું મોટવણી એમ બરાબર એચ ડેસ અપોન એચ પણ એમનો જવાબ આપણે લઈ આવ્યા છીએ ઝીરો પોઈન્ટ ત્રેવીસ ઇઝ ઇક્વલ્સ ટુ એચ ડેસ અપોન એચ જો હું એચ ને સૂત્રનો કરતાં બનાવું તો આ એચ અહીંયા ગુણાઈ જાય એટલે એચ ડેશ બરાબર શું થઈ જશે તો કે ઝીરો પોઈન્ટ ત્રેવીસ એચ એટલે એચ ડેશનો જવાબ બહુ આવશે ઝીરો પોઈન્ટ ત્રેવીસ એચ એટલે પ્રતિબિંબ કેવું હશે તો કે વસ્તુ કરતાં ઝીરો પોઈન્ટ ત્રેવીસ ગણું એટલે આ જીરો પોઈન્ટ ત્રેવીસ ગણું નાનું છે તો તમારા માટે બધા જ જવાબ મળી ગયા આ ત્રણે ત્રણ જવાબ પ્રતિબિંબનું સ્થાન એટલે કે ક્યાં મળેલું છે વી મળેલું પ્રકાર આભાસી અને ચત્તુ પરિમાણ તો કે જીરો પોઈન્ટ ત્રેવીસ ગણું સાવ સિમ્પલ દાખલો છે બરાબર જોઈ લેજો અને જાતે ટ્રાય કરવાનો પ્રયત્ન કરજો મળી જશે તમને જોયા આગળ ચાર સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરગોળ અરીસાથી બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અંતરે રાખેલ છે એટલે ચાર સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ એટલે વસ્તુની ઊંચાઈ આપેલી છે તમને એટલે કે એચ આપેલું છે પછી એક પોઈન્ટ સોરી પંદર પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરગોળ અરીસા એટલે તમને કેન્દ્ર લંબાઈ એફ આપેલું છે પચીસ સેન્ટીમીટર અંતરે રાખેલ છે એટલે કે તમને વસ્તુ અંતર આપેલું છે અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ એટલે હવે પડદાનું સ્થાન કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય પ્રતિબિંબનો પ્રકાર અને તેની ઊંચાઈ શોધો જોજો બરાબર ફરીથી ચાર સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ એટલે તમને વસ્તુ ઊંચાઈ આપેલી છે અહીંયા હું લખી શકું વસ્તુ ઊંચાઈ એચ બરાબર ચાર સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે કે અરીસો કયો છે બરાબર જોઈ લેવાનો અંતરગોળ અરીસો તો અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ માઇનસ હોય એટલે અહીંયા લખી નાખીએ છીએ એફ બરાબર માઇનસ પંદર પચીસ સેન્ટીમીટર અંતરે વસ્તુ રાખેલ છે તો વસ્તુ અંતર યુ આપણે માઇનસ જ લેવાનું છે એટલે આ પચીસ સેન્ટીમીટર રાખી દઈ અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય એટલે કે પ્રતિબિંબ અંતર વી આપણે ગોતવાનું છે હવે જોઈ લેજો બરાબર આ વસ્તુ અંતર યુ હોય તમારી પાસે કેન્દ્ર લંબાઈ એફ હોય તો અરીસાનું સૂત્ર વન અપોન વી પ્લસ વન અપોન યુ બરાબર વન અપોન એફ એની અંદર વન અપોન ને સૂત્રનો કરતાં બનાવો એટલે વન અપોન એફ માઇનસ વન અપોન યુ એફની અને યુની કિંમત મૂકી લસા લઈ સાદુરૂપ આપવાનું વ્યસ્ત કરો એટલે વીનો જવાબ મળી જાય પછી પ્રકાર ગોતવા માટે મોટવણી ગોતીશું અને એના ઉપરથી આપણે ઊંચાઈ ગોતીશું જો મોટવણીનો જવાબ જેવો મળશે પ્લસ માઇનસ જે જવાબ મળે એના ઉપરથી પ્રકાર નક્કી થશે અને મોટવણીનું સૂત્ર એચ ડેસ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ ઉપરથી આપણે એની ઊંચાઈ એચ ડેસ પણ મેળવી શકીશું જોઈએ આગળ હવે અરીસાનું સૂત્ર વન અપોન વી પ્લસ વન અપોન યુ બરાબર વન અપોન એફ વન અપોન વીને સૂત્રનો કરતાં બનાવવું તો વન અપોન એફ માઇનસ વન અપોન યુ એટલે કે આ પ્લસ આ બાજુ આવી જશે એટલે થઈ ગયા માઇનસ અહીંયા એકના છેદમાં એફની કિંમત છે તમારી પાસે અહીંયા માઇનસ પંદર આ માઇનસ છે એમનામ એકના છેદમાં માઇનસ પચીસ એટલે આ સ્ટેપ થઈ ગયું હવે તમારે લસા લેવાનો છે પહેલાં અહીંયા ઉપ આ માઇનસ છે ઉપર લખી નાખું છું એક પોઈન્ટ પાંચવાળા આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે તમારું આ સ્ટેપ થઈ ગયું એકના છેદમાં સોરી માઇનસ એકના છેદમાં પંદર પ્લસ એકના છેદમાં પચીસ હવે આગળ વધીએ એમાં તમે લસા લેશો એટલે અહીંયા પંચોતેર લસા લઈ શકશો હવે જોજો બરાબર આનો લસા તમે પંચોતેર લિઓ જો અહીંયા એટલે કે આ લસા પંચોતેર લીધો તો અહીંયા ઉપરનાને પાંચ વડે પંદરને પાંચ વડે ગુણો એટલે પંચોતેર થઈ જશે તો ઉપરનાને પાંચ વડે ગુણો એટલે માઇનસ પાંચ થઈ ગયા પચીસને ત્રણ વડે ગુણો એટલે પંચોતેર થઈ જાય તો ઉપરનાને ત્રણ વડે ગુણી નાખો એટલે અહીંયા પ્લસ ત્રણ થઈ ગયા માઇનસ પાંચ પ્લસ ત્રણ એટલે થઈ જશે માઇનસ બે છેદમાં પંચોતેર આ બધું વન અપોન વી બરાબર છે હવે હું ઉલટાવી નાખું વી તો પંચોતેર છેદમાં માઇનસ બે એટલે પંચોતેર ભાગ્યા બે એટલે બની જાય માઇનસ સાડત્રીસ પોઈન્ટ પાંચ આમ પડદો પ્રતિબિંબ અંતર મળી ગયું આપણને માઇનસ સાડત્રીસ પોઈન્ટ પાંચ આમ પડદો સાડત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ પ્રતિબિંબ વાસ્તવિક છે તથા મોટવણીવાળી વાત કરેલ છે હવે જોજો અરીસો કેવો હતો આપણી પાસે તો કે અરીસાની વાત કરેલી રકમની અંદર તમને આપેલું છે અંતર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો છે તો મળતું પ્રતિબિંબ તમને ઋણ મળ્યું ઋણ મળે પ્રતિબિંબ એનો અર્થ એવો જોજો બરાબર અહીંયા વીનો જવાબ તમારી પાસે માઇનસ મળ્યો હવે પ્રતિબિંબ ઋણ છે એનો અર્થ એવો થશે કે આ અંતર્ગોળ અરીસો છે અહીંયા પી એફ સી તો ઋણ પ્રતિબિંબ મળે એટલે આ બાજુ ક્યાંક પ્રતિબિંબ અંતર છે આ ઋણ પ્રતિબિંબનો અર્થ એવો થઈ ગયો કે પ્રતિબિંબ વાસ્તવિક છે એટલે કે અરીસાની આ બાજુ મળ્યું છે જો અરીસાની પાછળની સાઈડ મળ્યું હોત તો પ્રતિબિંબ આ બાજુ હોત તો થઈ જાત આભાસી હવે વાસ્તવિક છે તો એ કેવું હોવાનું ઉલટું હવે મોટવણીનું સૂત્ર છે આપણી પાસે એમ બરાબર એચ ડેસ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ હું આમાં એચ ડેશને સૂત્રનો કરતાં બનાવું તો આ એચ વહી જશે સામેની સાઈડ ઉપર એટલે માઇનસ વી ગુણ્યા થઈ જશે એચ છેદમાં થઈ જશે યુ તો હવે માઇનસ અહીંયા વીની કિંમત મૂકવાની છે તો કે વીની કિંમત માઇનસ સાડત્રીસ પોઈન્ટ પાંચ એચની કિંમત આપણે શરૂઆતમાં આપેલી છે પ્લસ ચાર અને યુની કિંમત પણ આપણને આપેલી છે માઇનસ પચીસ તો આના સાદુરૂપ આપશે આપણે આ ઉપરનો ગુણાકાર કરીએ અને નીચે ભાગાકાર કરીએ આ સાદુરૂપ તમે તમારી અલગ અલગ રીતે આપી શકો પણ ગણિતની રીતે સાચું હોવું જોઈએ તો તમને પ્રતિબિંબની ઊંચાઈ મળશે માઇનસ છ માઇનસ મળશે એટલે પણ તમે કહી શકશો કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે હવે જોજો વસ્તુની ઊંચાઈ કેટલી હતી ચાર સેન્ટીમીટર પ્રતિબિંબ કેટલું મળે છે છ સેન્ટીમીટર એટલે પ્રતિબિંબ મોટું છે પ્લસ માઇનસ પ્લસ હશે પ્રતિબિંબ તો ઉપર તરફ હશે માઇનસ હશે તો નીચે તરફ પણ આંકડાઓ ચાર અને છ છે વસ્તુ ચાર સેન્ટીમીટર છે પ્રતિબિંબ છ સેન્ટીમીટર છે એટલે પ્રતિબિંબ મોટું છે માઇનસ છ હોય એટલે પ્રતિબિંબ ઉલટું છે મોટું તો છે જ પણ ઉલટું છે આ રીતે તમે અલગ અલગ દાખલાઓ ગણી શકો આગળના પ્રશ્નો જોઈએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર